અગ્નિપથ યોજના ઉપર દેશભરમાં જોવા મળતા હોબાળા વચ્ચે લઈને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજય વર્ગીય ના નિવેદન બબાલ ઉભી થઈ છે કૈલાસ વિજય વર્ગીય અગ્નિવીર ને લઈને કહ્યું છે કે મારે જો ભાજપની ઓફિસમાં સિક્યુરિટી રાખવી છે તો હું અગ્નિવીરને જ પ્રાથમિકતા આપીશિસ કૈલાસ વિજયવર્ગીયે વર્ગીએ અગ્નિપથ યોજનાને લઈને દેશભરમાં ચાલી રહેલા પ્રદર્શન અને હિંસાની ઘટના ઉપર દુઃખ વ્યક્ત કરે છે તેમણે અગ્નિવીર યોજનાને લાભકારી ગણાવી છે તેમણે કહ્યું કે ચાર વર્ષની સેવા પછી જ્યારે તે જવાન બહાર નીકળશે તો અગિયાર લાખ રૂપિયા તેના હાથમાં છે તે છાતી ઉપર અગ્નિવીરનું મેડલ લગાવીને ફરી શકશે સૈનિક વિશ્વાસનું નામ છે ફોજી ઉપર લોકોને વિશ્વાસ છે મારે જો ભાજપની ઓફિસમાં સિક્યુરિટી રાખવી છે તો હું અગ્નિવીરને પ્રાથમિકતા આપીશ

યુવક કોંગ્રેસને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નિવાસ બીવીએ પણ આ નિવેદનનો લઈને વિજય વર્ગે ઉપર નિશાન સાધ્યું છે તેમનો વિડીયો શેર કરતા તેમણે ટ્વિટમાં લખ્યું છે કે ભાજપના ઈરાદાઓનું સૌથી મોટું કબૂલાતનામું પ્રદેશ કોંગ્રેસ મીડિયા વિભાગના અધ્યક્ષ કે કે મિશ્રાએ કહ્યું છે કે ગુંડા કુખ્યાત અપરાધીઓની પત્નીને પાંચ વર્ષ માટે કોર્પોરેટર બનાવનાર ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજય વર્ગીય માત્ર ચાર વર્ષ માટે સેનામાં ભરતી થનારા અગ્નિવને ભાજપની ઓફિસમાં ચોકીદાર બનાવશે આ બેરોજગાર યુવાનો તેમજ સેનાના પરાક્રમનું અપમાન છે ભાજપ માફી માંગે